કેમ છો બાળકો? મજામાં? ચાલો બાળકો, આપણે આજે શું કરવાનું છે? તો આજે આપણે પરીક્ષાની તૈયારી કરવાની છે. બાળકો, ટૂંક સમયમાં તમારી એકમ કસોટી શરૂ થવાની છે. તો એ પરીક્ષાની તૈયારી માટે અસાઇનમેન્ટની PDF ફાઇલ તમારા ફોનમાં સ્કૂલમાંથી મોકલી છે. તો તમારે એ પ્રમાણે અસાઇનમેન્ટમાંથી પરીક્ષાની તૈયારી કરવાની રહેશે. તમે જો એમાંથી ફોનમાંથી પ્રિન્ટ કઢાવીને તૈયારી કરવાના હોય તો એવી રીતના પણ થઈ શકે, અને નોટમાં લખીને તમારે તૈયારી કરવી હોય પરીક્ષાની તો પણ તમે કરી શકો છો. તો ચાલો બાળકો, આજે આપણે કલરવ વિષયના અસાઇનમેન્ટની તૈયારી કરીએ. બાળકો, તમારે આ અસાઇનમેન્ટમાંથી જ પરીક્ષાની તૈયારી કરવાની છે. તો ચાલો, આજે આપણે કયો વિષય કરવાનો છે? તો કે કલરવ. તો સૌ પ્રથમ આપણે સૂચના વાંચીએ. શું લખ્યું છે? પ્રશ્ન એક, અ જોડ બનાવો. શું લખ્યું છે? જોડ બનાવો. જુઓ, અહીંયા મૂળાક્ષરો આપ્યા છે લ, ટ, ચ, ખ, પૈ, અને અહીંયા શબ્દો લખ્યા છે ચમચી, ખલ, લસણ, પૈંડું, ટપાલી. બરાબર. હવે અહીંયા શું છે? એના ચિત્રો છે. જુઓ, શેનું ચિત્ર છે? આ ટપાલી છે, લસણ છે, પૈંડું છે, ખલ છે અને ચમચી છે. તો આપણે શું કરવાનું છે? જોડ બનાવવાની છે. એટલે કે આ લ મૂળાક્ષર છે, તો લ મૂળાક્ષરથી શરૂ થતા શબ્દ સાથે એને જોડવાનું છે. અને આ શું લખ્યું છે? લસણ. તો લસણ ક્યાં છે? અહીંયા તેની સાથે એને જોડવાનું છે. ખ્યાલ આવ્યો બાળકો? તો ચાલો પહેલાં આપણે જોઈએ આ લ મૂળાક્ષર. તો લ મૂળાક્ષરથી કયો શબ્દ શરૂ થાય છે આમાં? જુઓ તો કે લસણ. તો લ ને લસણ સાથે જોડવાનું છે. તો જોડો આવી રીતના. હવે આ શું લખ્યું છે? લસણ. તો લસણનું ચિત્ર જ્યાં હોય ત્યાં લસણને જોડવાનું છે. તો આવી રીતના લસણ. બરાબર. ચાલો, એવી રીતના આ કયો મૂળાક્ષર છે? ટ. કયો મૂળાક્ષર છે? ટ. તો ટથી કયો શબ્દ શરૂ થાય છે? તો કે ટપાલી છે ને. આ જુઓ, ટપાલી. તો ટ ને ટપાલી સાથે જોડો. ટ મૂળાક્ષરને ટપાલી જ્યાં લખ્યું છે એની સાથે જોડવાનું. બરાબર. હવે આ ટપાલી લખ્યું છે, તો ટપાલીને ટપાલીના ચિત્ર સાથે જોડવાનું છે. તો ક્યાં છે ટપાલીનું ચિત્ર? તો કે આ રહ્યું. આ કોણ છે? ટપાલી છે. તો જોડો એને ટપાલી સાથે. બરાબર. ચલો, હવે આ કયો મૂળાક્ષર છે? ચ મૂળાક્ષર. કયો છે? ચ. તો ચથી કયો શબ્દ શરૂ થાય છે? જુઓ, આમાં ચથી કયો શબ્દ શરૂ થાય છે? આ રહ્યો, ચમચી છે ને. તો ચ ને જોડો ચમચી સાથે. હવે ચમચીનું ચિત્ર, પહેલે તો એને એના નામ સાથે જોડવાનું અને પછી એના ચિત્ર સાથે. તો ચમચીને જોડો ચમચી સાથે. સરસ. ચલો, હવે આ શું છે? ખ. શું છે? ખ. તો ખથી કયો શબ્દ શરૂ થાય છે? જુઓ, આ રહ્યું, ખલ છે ને. તો જોડો ખ ને ખલ સાથે. સરસ. હવે ખલનું ચિત્ર ક્યાં છે? આ રહ્યું. તો ખલના નામ સાથે ખલના ચિત્રને જોડો. બરાબર. ચલો, હવે આ શું છે? પૈ. પને બે માત્રા પૈ. તો પૈથી કયો શબ્દ શરૂ થાય છે? આ રહ્યો, પૈંડું છે ને. તો જોડો. હવે પૈંડું ક્યાં છે? આ રહ્યું. તો પૈંડાને પૈંડા સાથે જોડવાનું છે. આ રીતે તમારે જોડ બનાવવાની છે. મૂળાક્ષરને એના નામ સાથે જોડવાનું અને નામને એના ચિત્ર સાથે. બરાબર. ખ્યાલ આવ્યો બાળકો? બરાબર બાળકો, જોડ બની ગઈ. ચાલો હવે આપણે બીજું જોઈએ. જુઓ બાળકો, અહીં શું લખ્યું છે? પ્રશ્ન એકનો બ મૂળાક્ષર ઓળખો અને તેની ફરતે ગોળ કરો. મૂળાક્ષર ઓળખો એટલે કે જુઓ, એક નંબરમાં કયો મૂળાક્ષર લખ્યો છે? ત. કયો મૂળાક્ષર લખ્યો છે? ત.
तो जे मूळाक्षर लख्यो होय ए मूळाक्षरने आपणे ओळखवानो छे अने गोळ करवानो छे। तो अहींया कयो मूळाक्षर लख्यो छे जुओ, कयो मूळाक्षर लख्यो छे? त तलवारનો त। तो आपणे अहींथी त तलवारનો त शोधवानो छे अने एनी ऊपर गोळ करवानो छे। ए रीते तमने कोई पण मूळाक्षर परीक्षामां पूछशे। आमां कयो मूळाक्षर पूछ्यो छे आपणने? त। तो चलो बताओ मने त क्यां छे? જ્યાં ત હોય ત્યાં આપણે શું કરવાનું છે? ગોળ કરવાનું છે। તો જુઓ ક્યાં છે ત? આ રહ્યો, તો કરો એની પર ગોળ। આ શું છે? પ છે। આ શું છે? ત। તો કરો એની પર ગોળ। હવે ક્યાં કરીશું? આ રહ્યો ત। હવે છે ત? નથી। તો જ્યાં ત મૂળાક્ષર હતો ત્યાં આપણે ગોળ કર્યું, બરાબર। હવે બીજા નંબરનું જુઓ, કયો મૂળાક્ષર લખ્યો છે અહીંયા? આ જોવાનું, કયો મૂળાક્ષર લખ્યો છે? તો કે ખ, ખલનો ખ। તો ખને ઓળખો અને તેની ફરતે ગોળ કરો। તો આ ખ છે ને, તો ચાલો ખ શોધીને ગોળ કરો। બતાવો મને ક્યાં છે ખ? આ રહ્યો, આ ખ છે। તો ગોળ કરો, આની પર કરીશું નહીં, આની પર કરીશું। હા, તો કરો ગોળ, આની પર નહીં, આની પર નહીં, આ ખ પર કરીશું। સરસ, ચલો હવે છે ખ? નથી। જો જ્યાં ખ હતો ત્યાં આપણે ગોળ કર્યું, બરાબર। સરસ, ચલો હવે ત્રીજા નંબરમાં શું છે? ટ। કયો મૂળાક્ષર છે? ટ। તો શેની પર ગોળ કરીશું? હવે ટની ઉપર, બરાબર। તો ચાલો ટની ઉપર ગોળ કરો। આ ટ છે, આ ટ છે, આ ટ છે। જુઓ હવે છે ટ? નથી ને? સરસ, આવડી ગયું ને? ટને ઓળખો અને તેની ફરતે ગોળ કરો। ચલો હવે એવી રીતે નીચે પ, પને ઓળખો અને તેની ફરતે ગોળ કરો। તો ચલો પની ઉપર ગોળ કરો। સરસ, બરાબર, પની ઉપર ગોળ થઈ ગયા। બાળકો આ રીતે પરીક્ષામાં તમને પૂછાશે કે ખની ઉપર ગોળ કરો, ટની ઉપર, પની ઉપર। તો આવડશે ને ગોળ કરતા? તમારે પહેલાં જોવાનું કે કયો મૂળાક્ષર પૂછ્યો છે। જે મૂળાક્ષર પૂછ્યો હોય એની પર તમારે ગોળ કરવાનું, બરાબર। ચલો હવે જુઓ નીચે શું લખ્યું છે બીજું। પ્રશ્ન એકનો ક, સરખા શબ્દો જોડો। શું લખ્યું છે? સરખા શબ્દો જોડો। જોડવાના છે શબ્દો। જો અહીંયા શું લખ્યું છે? દિવસ, ઈલાજ, કિરણ, સિતાર, કરવતી, દાતરડી। હવે આના જેવો જ શબ્દ અહીંયા શોધવાનો છે સામેથી અને એને જોડવાનો છે। તો જો દિવસ, તો અહીંયા ક્યાં લખ્યો છે એના જેવો જ દિવસ? આ રહ્યો, જો એના જેવો જ શબ્દ છે ને, આ દિવસ અને આ દિવસ, તો સરખા શબ્દ દિવસને દિવસ સાથે જોડવાનું છે આ રીતે, ખ્યાલ આવ્યો? ચલો હવે ઈલાજ, ક્યાં લખ્યું છે ઈલાજ? આ રહ્યો, સરસ। તો જોડો ઈલાજને ઈલાજ સાથે, થયું? ચલો હવે કિરણ, ક્યાં છે? આ રહ્યું, સરખા શબ્દો જોડવાના છે, જ્યાં બે સરખા શબ્દો હોય ત્યાં જોડવાના। ચલો હવે સિતાર, આ રહ્યું, જુઓ સિતાર છે ને। ચલો હવે કરવતી, ક્યાં છે? આ રહ્યું, જોડો કરવતીને કરવતી સાથે। અને આ શું લખ્યું છે? દાતરડી, તો દાતરડી ક્યાં છે? આ રહ્યું, તો દાતરડીને દાતરડી સાથે જોડો, બરાબર। ચલો એ રીતે બીજું જુઓ સામેના એની બાજુમાં, એના જેવું જ છે। ગાડી, કીડી, એરણ, છીણી, કાતર। તો ચાલો આ શબ્દો શોધવાના છે। ગાડી, તો ગાડી ક્યાં લખ્યું છે? આ રહ્યું, જોડો ગાડીને ગાડી સાથે। કીડી, કીડીને કીડી સાથે। એરણને એરણ સાથે, સરસ। છીણીને છીણી સાથે અને કાતરને કાતર સાથે। આ રીતે આપણે સામસામે સરખા શબ્દો જોડવાના છે, બરાબર બાળકો? આવડશે ને પરીક્ષામાં? આ રીતે તમે અસાઇનમેન્ટમાંથી પરીક્ષાની તૈયારી કરજો, બરાબર। ચાલો બાળકો હવે આગળ જોઈએ।
तो आगळ आवशे प्रश्न बे। प्रश्न बे नो अ खानापूरी शब्द बनावो। जुओ बाळको, आवुं आपणे स्वाध्याय पोथीमां कर्युं तुं ने, याद छे ने? सरस। तो खानापूरी शब्द बनावो। जुओ अहींया बे चित्र आप्या छे, ए चित्रोना नाम लखीने आपणे खानापूरा करवाना छे। तो चलो सौ प्रथम आ जुए आपणे। शेनुं चित्र छे आ? तो के बारी। शुं छे? बारी। अने आ शेनो ढगलो छे? तो के बाजरी। जुओ अहींया बा लख्युं छे, बराबर। तो बे शब्दनो शुं छे? बारी। अने त्रण शब्दनो बाजरी। तो पहले आपणे लखीशुं, जुओ बा तो लख्युं छे, बराबर। तो आपणे बारी, अहींया बीजा खानामां शुं लखीशुं? री। तो बारी। शुं बने आ शब्द? बारी। आ बारीनुं चित्र छे ने, એટલે બારી। ચલો હવે આ શેનો ઢગલો છે? બાજરીનો। શેનો ઢગલો છે? બાજરીનો। તો બાજરી, બા તો લખ્યું જ છે, બરાબર। તો આપણે શું લખશું? જરી। એટલે આખો શબ્દ શું બનશે? બાજરી, બરાબર। બારી, બાજરી, બરાબર। ચલો હવે એ રીતે આ ચિત્ર જોઈએ। શેનું ચિત્ર છે? આ બકરીનું। શેનું ચિત્ર છે? બકરીનું। અને આ શું છે? કરવત। જો હવે અહીંયા ખાના આપ્યા છે, અને વચ્ચે કયો શબ્દ લખ્યો છે? તો કે ક। તો બકરી, તો બકરી, અને આ શું છે? કરવત। તો કે કરવત। ક લખ્યું છે ને, એટલે આપણે શું લખીશું? અહીંયા બકરીનું ચિત્ર છે, એટલે અહીંયા આવશે ઉપર બ। ક તો લખ્યો જ છે, તો હવે અહીંયા નીચે શું લખીશું? રી, બકરી। હવે આ શું છે? કરવત। તો ક તો લખ્યો જ છે, તો કરવત, બરાબર। થયું? ખ્યાલ આવ્યો? ચલો હવે એ રીતે બાજુમાં આ શેનું ચિત્ર છે? કીડી અને સાડી। આ કીડીનું ચિત્ર છે અને આ સાડીનું। તો જુઓ અહીંયા શું લખ્યું છે? ડી। તો કીડી સાડી, આવી રીતે શબ્દ બનાવવાના છે। તો અહીંયા લખીશું આપણે કીડી, અને આ શેનું ચિત્ર છે? સાડી। તો અહીંયા લખીશું સા। તો કીડી સાડી। થયું? સરસ। ચલો હવે નીચે જુઓ, શેનું ચિત્ર છે? આ દીપક, અને આ શું છે? પગ। દીપક અને પગ, તો જુઓ અહીંયા દી પ ક પ ગ, બરાબર। પ લખ્યો જ છે, તો આ દીપકનું ચિત્ર છે ને, તો પહેલાં આપણે લખીશું અહીંયા દી પ લખેલો જ છે, તો અહીંયા આવશે નીચે ક, દી પ ક। હવે આ શેનું ચિત્ર છે? પગ। તો પ લખ્યું જ છે, તો અહીંયા શું લખીશું? ગ, પ ગ, બરાબર। ચાલો હવે આ શેનું ચિત્ર છે? ચારણી, અને આ કોણ છે? રાણી। ચારણી અને રાણી, તો અહીંયા અણી લખ્યું જ છે, બરાબર। તો આપણે પહેલે આનું નામ લખીએ, આનો શબ્દ લખીએ, ચારણી। તો અહીંયા લખો ચા ર ણી, બરાબર। હવે આ રાણી, તો અહીંયા લખીશું રા, ફક્ત રા, એટલે રાણી, ચારણી, રાણી, બરાબર। ચલો હવે અહીંયા જુઓ, આ શું છે? જુઓ એરોની નિશાની બતાવી છે, શું છે? ઈશ, ખાટલાની ઈશ, અને આ શું છે? નિશાણી, નિશાણી, ઈશ અને નિશરણી। તો પહેલે આ શું છે? ઈશ, તો આપણે લખીશું ઈશ, ઈ લખીશું, સ તો લખ્યો જ છે, બરાબર। અને આ શું છે? નિશાણી, એને આપણે શું કહીએ? સીડી કહીએ છીએ ને, તો નિશરણી। તો અહીંયા લખીશું ની, સ તો લખ્યો જ છે, તો રણી, નિશરણી, ઈશ, ખ્યાલ આવ્યો બાળકો? ચાલો હવે અહીંયા જુઓ, શું છે? બરણી અને સાવરણી, શું છે? સાવરણી, અને આ શેનું ચિત્ર છે? બરણી। તો જુઓ બરણી, સાવરણી, તો પહેલે બરણી લખીએ, બ રણી, અણી તો લખ્યું છે, એટલે આપણે બર,
હવે આ શેનું ચિત્ર છે? સાવરણી. તો સા વ ર ણી, બરણી અને સાવરણી. ખ્યાલ આવ્યો બાળકો? આ રીતે ખાનાપૂરીને શબ્દ બનાવવાના છે, ચિત્ર જોવાનું છે અને પછી એના નામ લખવાના છે અને શબ્દો બનાવવાના છે. બરાબર જોઈ લીધું બાળકો? તમે પણ પરીક્ષામાં આ રીતે લખજો, આમાંથી કોઈ પણ ચિત્ર તમને પૂછાશે. બરાબર એટલા માટે અમે તમને અસાઇનમેન્ટમાંથી તૈયારી કરાવીએ છીએ. આ અસાઇનમેન્ટમાંથી જ પેપરમાં પૂછાશે, તમે આમાંથી જ પરીક્ષાની તૈયારી કરજો.